એનડીઆરએફની અત્યારે આપણને એક ટીમ ફાળવેલી છે અને એ ટીમ અત્યારે આપણા ત્યાં આગળ સાંજે આવી ગયો છે. હવે એ સિવાય બાકી બધા જે સામાન્ય લોકો છે એમના માટે જે સૂચનાઓ છે એમાં લોકો પોતાના ઘરે રહે, નીચાણવાળા વિસ્તારોમાં કે અન્ય કોઈ જ્યાં આગળ કાચા મકાનમાં રહેતા હોય એમને જ્યારે સ્થાનિક સત્તામંડળ દ્વારા કહેવામાં આવે ત્યારે એ સેફ શેલ્ટરમાં, પાકા મકાનમાં જે શેલ્ટર હોમ છે એમાં શિફ્ટ થઈ જાય. કોઈ તૂટી પડે અથવા તો ઝાડ થાંભલા જેવી પડી શકે એવી વસ્તુઓ હોય એનાથી લોકો દૂર રહે, હવામાં ફંગોળાઈ શકે એવી વસ્તુઓ એને સાચવીને રાખે અથવા તો એમને વ્યવસ્થિત બાંધીને રાખે. દરિયા કિનારે સુરતના તમામ લોકોને વિનંતી છે કે કોઈ દરિયા કિનારે ન જાય, આ સમયગાળામાં કોઈ ફોટોગ્રાફ કે સેલ્ફી લેવા માટે પણ ન જાય. તમામ બીચીસ જે છે એ બંધ રાખવામાં આવ્યા છે અને માછીમારી કરવા પર મેં કીધું એ પ્રમાણે પ્રતિબંધ છે અત્યારે, અને બધાને વિનંતી છે કે બધા પોતપોતાના ઘરે રહે. આપણા ત્યાં આગળ કુલ 32 ગામો એવા છે કે જે આ કોસ્ટ લાઇનની ઉપર અથવા તો નજીકમાં આવેલા છે, એમાં બધી જ જગ્યાએ મામલતદારશ્રી અને ટીડીઓશ્રીને વારાફરતી અલગ અલગ જગ્યાએ મોકલેલા છે અને બધાના સંપર્ક કરી લીધા છે. એમાં આપણી પાસે શેલ્ટર હોમ પણ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ છે, શાળાઓ અથવા તો કોમ્યુનિટી હોલ વગેરે. અત્યારની સ્થિતિએ સ્થળાંતર નથી કરતા, જે પ્રમાણે પ્રોગ્રેસ થશે એ પ્રમાણે કરીશું. વાયુ વાવાઝોડા વખતે પણ આપણે એ લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા હતા, એટલે એ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવાયેલી છે. અને સાથે સાથે એ ત્યાં આગળ થોડુંક સોશિયલ ડિસ્ટન્સિંગનું આ વખતે ઇસ્યુ રહેશે, એટલે એના કારણે ઓછા લોકોને રાખી શકાશે, તો એના માટે ઓલ્ટરનેટ વ્યવસ્થાઓ પણ વિચારી રાખી છે. અત્યારે બંદરો ઉપર DC1 સિગ્નલ છે,